હા રોટલો થોડોક બટકું ખાઈ લે ને તો હોથરી વધી જાય. હોથરી વરી જાય. આ કેટલા ભણે? અપર સિંગર કેજી. ને હવે બટેટા ને ભાવેશભાઈ મૂકીએ બાપા આજે શું કરવું હોય? બટેટા વાળા ને વિચાર છે. હે ખાવા હોય આવી જાઓ. હલો શિવ, રોટલી દઈ દો બધાને. બસ હાલો, બસ અને આ ઉભો, હું ગાઈને દઈ દઉં. એ મજાની બેઠી અટણમી ટાઢું ટાઢું વાતાવરણ હોય તો મજા આવે ને તમને. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના, બાકી બતાવી મોજમાં ને. તો વાગી ગયા ટાણે નવ, ને જો ગાયને રોટલી દેવાઈ ગઈ, મમ્મીને આલે છે, વાહિંદા આલે, ને સીવાની ભેગી ભેગી ફરે, ઘડીક ખીચકાઈ ને ઘડીક વરી ભેગું ભેગું કામ કરવું જોઈએ ને. એમાંથી એને રીહામણા અટાણમી ચાલુ હોય ને મનામણા ચાલુ હોય. બાકી આકડી પપ્પા જો નીકળ્યા ચા પાણી પીને, પછી ઈ ગયા છે રાણા વાવ, થોડુંક બકાલવું ને બટેટા ને એવું બધું લેવાનું હતું એટલે પપ્પાએ નીકળી ગયા. ને ભાવેશભાઈ આકડી જો નોકરી ઉપર નીકળી ગયા, અને હવે હું મમ્મી સાથે કામ કરવા માંડીએ. ને મમ્મીને તો વાહિંદા આલે, આપણે જઈએ આકડી ઘરમાં કામ કરવા. ને આપણે 29 માર્ચે વિડીયો મૂકેલો છે ને જી, કાચી કેરી, ને આપણા સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા એવું થંબનેલ હતું. એ વિડીયોમાં કોમેન્ટ તમે નહીં કરી શક્યા હોય, કેમ કે કોમેન્ટ અમને ખ્યાલ નથી કે કઈ રીતે બંધ થઈ, ઉપરથી જ બંધ હતી. આપણે તો કોઈ દી કોમેન્ટ બંધ નથી રાખી. તો એટલી બધી તમે સારી સારી કોમેન્ટ કરતા હોય, ખબર નહીં ગઈકાલે મેં જોયું, મેં કીધું વિડીયો 5 વાગે મુકાઈ ગયો, 6 વાગ્યા તો હજી હું કામ 0 કોમેન્ટ જ બતાવે છે, કોમેન્ટ નથી આવતી. પછી કરણે કોમેન્ટ ઓન કરી, છતાંય પાછી ઓટોમેટિક ઓફ થઈ ગઈ. એટલે 29 માર્ચનો જે વિડીયો મૂકેલો છે ને એમાં તમે કોમેન્ટ નહીં કરી શક્યા હોય, તમારે કરવી હોય પણ ઉપરથી બંધ હતી એટલે કોમેન્ટ નથી થતી. તો હવે આપણે જોઈએ 2-3 દિવસ વાટ, ઉપરથી બંધ આવે કે હું પછી નકર પછી કંઈક કરશું. હલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવાર હવારના. જો ચા પાણી પી લીધા, વાહિંદા નાખી દીધા, ને હવે ખેતરમાં જઈએ. ખેતરમાં જઈએ. હા ના શિવને જો ને રીહામણું જોઈએ કઈ કઈ, એટલે સીધું રિહાઈ જવાનું. હામી એવી જોવે પછી. હા એને 1 કલાક મમ્મી એવી ન જાય કે એના રીહામણા ચાલુ ના. હા એને કઈ કહેવાતું જ નથી, કઈ ના ન પડાય, બધી હા પાડો તો વાંધો ન આવે ને. આપણે તો એને કઈ લાગે કરે ને એવા હાટું બધી ના પાડતા, ફોડફોડ ન કરે. ને એને તો ચાલુ હોય, જો ગઈ 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 એવું છે એનું કામકાજ. હા શિવ ને એવું છે બધું. આપણે સંભારો વધારે કરીએ, શાક ઓછું કરીએ. સંભારો વધારે હોય, શાક ઓછું હોય, પણ આજ મમ્મી કે ગોટા કોબી નું શાક બનાવ્યું, શાક વઘાર નાખ્યું. તે આજ છે ને રોટલા કરતા રોટલી બનાવી, રોટલી બનાવી ને એકાદો રોટલો ખડ નાખી. આપણે ખાવો હોય તો રોટલી યાર મજા આવે, રોટલી યાર મજા આવે, પણ આપણે બટકો બટકો ખાવો હોય ને. હા રોટલો થોડો બટકો ખાઈ લે ને તો હોથરી વરી જાય, હોથરી વરી જાય. બાકી પપ્પા ને ભાઈસ પણ જરૂર જ ન હોય, એને તમે ડીશ માં આપો ખાઈ દે, ખાઈ લે. હા શિવું ને બતાય ને, ને આપણે જરીક બટકો રોટલો ખાવો જોઈએ. બાજરા એકાદો છેલ્લે ખડ નાખી પેલા રોટલી કર લઈ, થોડોક તો બટકો એક તો ખાવો જ જોઈએ. તો મચાઈ જાય. બાકી હાઈ ના તો પછી કઈ નક્કી ન હોય, તે પ્રોગ્રામ બની જાય ને પણ બને, એટલે હાઈ નું તો કઈ નક્કી જ ન હોય, હાઈ નું કઈ નક્કી ન હોય. રોંઢે ખબર પડે કે હાલો આજ કઈ કરવું છે, તો પછી તાત્કાલિક હાજર માં વસ્તુ હોય તો કે હાલો તાત્કાલિક બનાવી નાખીએ એવું છે. ને હવે મગ તો આજ હવે પૂરા થઈ જાય પીવરાવવાના કે ન થાય ખબર નહીં, હવે થોડુંક છે આ બાજુ તો, પણ એક મૂકીને એક પાય ને ત્યાં અહીં તો લગભગ પૂગી જાય. અહીં પૂગી પાછું જે ક્યારે રહી ગયા હોય એ વાર પાછા. હા એક મૂકીને એક પીવરા એટલે બીજા બાકી હશે, એમાં પાછું ચાલુ કરીએ. એટલે હવે જોઈએ આજે 5 વાગ્યા સુધી લાઈટ હોય હાઈ જે પૂરું થઈ જાય કે ન થાય.
તો શાક તો બની ગયું ને દૂધ ગરમ થઈ ગયું. મમ્મીને કહું પેલા દૂધ ઉકા મૂકી દો ને, તો તમે લોટ બાંધી લઉં તો લોટ ઠાવકો થઈ જાય. તો હવે રોટલી બનાવવાનું છે ચાલુ કરી દીધું ને પપ્પા આવી ગયા. ત્યાં આગળ બકાલું છે બધું મૂકી દીધું, બકાલું એટલે કે શાકભાજી, શાકભાજી બધી ફ્રીજમાં મૂકી દીધું, બટેટા હુંડલીમાં ભરી લીધા. ને પપ્પા હવે આમ ખેતરમાં ગયા એટલે જોવા ગયા પાણી ક્યાંક પીધું મગમાં, ને કદાચ શિવું ને એ લગભગ લેતા આવ્યું છે એ બાજુ જા હે ને ભૂમિનકર બાજુ, તો શિવું ને હમણાં લેતા આવ્યું છે તો પછી મારે થકો નહીં. આકડી જો બપોરા કરીને ઉભા થયા ને હવે ગાયને પાણી એ કરી લીધી મમ્મીએ, નિરણ નાખી દીધી ને હવે સીવાને નવરાવાન છે. સીવું ક્યાં, ક્યાં વહી ગઈ સીવું, ક્યાં વહી ગઈ આવો આવો, ક્યાં સીવું, આવી આવી આવી, ગઈ 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 ગઈ, આયે ક્યાં સીવું, એ સીવું ક્યાં વહી ગઈ પાછી, હાલો નહીં નહીં કરવાની છે ગોતો સીવાની ને. તો 5 વાગી ગયા ને આપણે જો તરબૂચ ખાઈ લીધું, હવે છે ને આ ગાયને બૈદાને બેને તૈયાવીએ ને સીવાની ને છે ને તરબૂચ આખું પાસે રાખવું હતું. તરબૂચ ભાવેશભાઈ પેલા નતા આવ્યા, અમે ખાતા હતા ને તૈયા, તો એ સીવા અડધું રાખ્યું હતું એના હાટું, ને સીવાની છે ને એને આખું પાસે રાખવું હતું. તાતા ભાવેશભાઈ આવી ગયા, પછી જો આકડી કાકો દીકરી ખાતા હતા તેઓ ખાઈ લીધું, તો એ થોડુંક વધ્યું ને તે ફ્રીજમાં મૂકી દીધું. હવે સીવાની છે ને ઠંડુ કરીને પાછા સાંજે ખાહે, ખાઈ ને દીકુ ઠંડુ કરીને, તને ઠંડુ ઠંડુ ભાવે, ઠંડુ ભાવે ને. એ તરબૂજ લઈને હું આવતી હતી ને ફરિયામાં, કે હું કે સીવાની ઉઠે ને તો પછી ખાઈ હતી, મને કે ફ્રીજમાં મૂકું, ફ્રીજમાં ફ્રીજમાં છે ને આજ નતું મૂક્યું, હા આવે તો મોરું પપ્પા કે પડી જાય એટલે પછી આજ છે ને ફ્રીજમાં નતું મૂક્યું. સવાર પપ્પા બપોરે સવાર લઈ આવ્યા હતા, રાણા ગયા ને તઈ. હલો બધા થોડું થોડું દઈ દઉં તમને, હલો બેને મારી શિવાની ને જો એના ફ્રેન્ડ મળવા આવ્યા છે સ્પેશિયલ. તારું નામ શું છે? પ્રિશા. પ્રિશા તારું નામ ભાઈ? ઓમ. ને પ્રિશા ને જો શિવ મળવા આવ્યા તને. હેલો કરો, હેલો કરો શિવાની, આમ હેલો કરો, આમ હેલો કરો શિવાની. થોડીક વાર હરમાઈ ગઈ કે પછી વૈયા જાહે તે કે હે, આમ વૈયા ગયા, આમ વૈયા ગયા કા એમ કે હે ને. તમને મજા આવે અહીં અમારા ઘરે? હા મજા આવી. હા તમે ક્યાં રહ્યો? રાણાવાવ. રાણાવાવ પછી તું ભણવા જા? હા. કેટલામ ભણે? અપર સિનિયર કેજી. પરીક્ષા એક્ઝામ્સ લેવાઈ ગઈ? હા. હવે વેકેશન ક્યારે પડે? નથી ખબર. નથી ખબર હજી. વેકેશન પડે તો મજા આવે કા? હા તો મજા આવે ને. અમારી શિવાની ને જો ભણવાનું થઈ જાય પછી પૂરું કા, એ તો જોવે એક થાય રહી. જો તો શિવ કોણ છે દીકુ, કોણ છે, કોણ છે, હે કોણ છે? રમુન તારે ભેગું, રમુન ને આ તો બોલું. હા હવે હા નીકળું. અમાર શિવના ફ્રેન્ડ એને આવ્યા હતા મળવા અહીં ગામના જતા, ને જો શિવાની ને બધા ધૂળમાં રમતા હતા, કહ્યું ના એ આકડી જો ગયા ને શિવાની હજી ધૂળમાં રમે. મને કે તું ખાટલે બેહ નહીં કે હું અહીં ધૂળમાં રમું. મમ્મી આગળી ખેતરમાંથી આવ્યા હતી પછી ઘડીક બેઠા હતા, ને હવે મેં મમ્મીને કીધું કે આપણે શોર્ટ વિડીયો મમ્મી ઉતાર લઈએ, તો શિવાની કે મને કે તું ખાટલે બે હી કે હું ધૂળમાં રમું, ઉતાર લે હું ને. ઓલા ટાઈ રમતા હતા ને ધૂળમાં, એટલે હવે એને ચાલુ કર્યું. હવે ચાલુ કર્યું, પેલા તો ઘડીક વાર કઈ બોલી નહીં એની પાસે ખાટલે બેઠી, તો પછી રમતે ચડી રહી રહીને તાતા ઉને જવાનું ટાણું થઈ ગયું એવું થયું. ને હવે બટેટા ને ભાવેશભાઈ મૂકીએ બાપા, આજે શું કરવું હોય? બટેટા વાળાનો વિચાર છે. ભજીયા
પપ્પા કો કેતા હતા ભજીયા નું, પપ્પા સાહેબ પકોડા કર્યા હતા ને? એક વસ્તુ હોય ને એક ન હોય, એક હોય ને એક ન હોય, પછી લેવા જાય તો ન મળે એવું છે. અટાણે કર નાખીએ હવે આપડે બટેટા વડા નું તો આગળ બાફવા મૂકી દઈએ. કાશીવું તું રમી ને દીકુ ની આવે ગોટા વારવાના હોય, ચણા લોટ માં બોરી બોરી પછી ખાવા માંડવા. ચણા લોટ હોય કે ન હોય, હોય છે એટલે બોરવા છે એટલે. નકર આગળ પપ્પા ને ફોન કરી દઉં, જોઈને બટેટા હું મૂકતી બાપા ને ચણા લોટ જોતી. નકર પપ્પા ને આગળ આપડે ફોન કરી દઈએ ને તો લેતા આવે. બાકી આજ ભાવેશભાઈ કોમેન્ટ ચાલુ થઈ ગઈ, ગઈકાલે કોમેન્ટમાં ઓફ હતી ને? હા બંધ થઈ ગઈ હતી. કોક કહે હે કે મેં કીધું કે કોમેન્ટ બંધ કરી દીધી. હા આપણે કરી નથી, ઉપરથી જ બંધ હતી, કોરોના ઓન કરી તો એ ઓફ હતી, પણ આજે છે ને ચાલુ છે. તો હવે જરીક નિરાશ થઈ આમ નકર એમ કે આમાં એટલી હારી હારી કોમેન્ટ બધાય કરતા હોય મમ્મી, તો આપણે જવાબ હું દેતી હોય તો આપણે એમ જ થાય કે આપણે એની સામે વાતું કરીએ. તો આ કોમેન્ટ બંધ હોય તો મજા ન આવે, પછી નીંદર વધારે આવે. બપોરે ખવાઈ ગયું જાજુ, કઈ મેં ન ખાતા હોય ને એટલે. આપડા બટેટા જો બફાઈ ગયા, ફોલાઈ ગયા, સીવાની આવી હતી એટલે ઝટઝટ ફોલાઈ ગયા ની મમ્મી. હવે ગઈ દાદી પાસે, કહ્યું ને દાદી બોલાવતા હતા, આપણી જો ગઈ. હવે ગરમ ગરમ છે ને તો આનો ફૂકો કરી પછી આ મસાલો બધો નાખી દઈએ. તમે કોમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતના બનાવો. એક દાડમામાં ઘટે, દાડમના બી હોય ને તો વધારે મજા આવે. થોડાક નાખવાના હોય મટણ દાડમને, બીજું બધું છે. ત્રણ પછી ગરમ ગરમ બટેટા સુંદી નાખીએ ને તો મસાલો છે ને બધો ભરી જાય. ધાણા જીરો, ભૂકી ચટણી, કલર આમાં જરાક નખાય લાલ હોય તો, પણ આપણે અટાણા કલર હાજરમાં છે નહીં, નાખવો ન. હળદર, મીઠું, ખાંડ, આવી તું પાછી આવી દીકુ. હા જો હું લીંબુ નાખી લઉં ને, હલાવી નાખું ને પછી મારી દીકો મને ગોટા કરવા લાગશે ને. કામ બધું કરવું જોઈએ છે ટાયાને ની પછી. હા બોલે, હા કેમ બોલે. મિક્સ કરી લઉં, મિક્સ કરી લઉં ને પછી આ બધું મિક્સ છો એમ કરી લઈ ને પછી ગોટા વાળીએ ને. ત્યાં તું કરવા લાયક છે ઓગે સુવાસે. હાલો ઘરમાં ગરમ બટેટા વડા છો, પેલો ખાણવો થઈ ગયો. ખાવા હોય આવી જાઓ, બાકી અમારે સીવું જાય વાટ જોઈને બેઠા છે. દાદાને બોલાવી આવી ની મમ્મી? હજી તો અમે કીધું નતું ને, એ થાય નતો ને તો તઈ તો છે ને બોલાવીને આવી. હવે થઈ ગયા, હવે મમ્મી પપ્પાને અવાજ કરી દો એટલે આવી જાય. આપણી ચટણી એ બનાવી લીધી. બટેટું ઠરે ની ઘડીકમાં.